હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ફન સ્કૂલ બાળકો આજે આપણે જગ્યા વિશે ભણીશું ભણી ગયા હતા ને એમાં અધૂરું હતું ને લખવાનું આજે આપણે પૂરું કરી દઈએ બરાબર ને તો ચાલો પોતાની નોટબુક ખોલો આજે આપણે શું શીખીશું ઉપર અને નીચે જુઓ અને સમજો આ બાલવીર છે બાલવીર પલંગ ઉપર સુઈ ગયા છે અને બિનની પલંગની નીચે આની બિનની નીચે સુઈ ગઈને બાલવીર ઉપર આ દાદાજી છે દાદાજી ક્યાં ખુરશી ઉપર બેઠા છે અને ચશ્મા ક્યાં છે ખુરશીની નીચે છે ને હવે આપણે સમજીશું આગળ સાચા વિકલ્પ પર સાચું કરું બોલ સાદડી ઉપર કે નીચે છે બોલ સાદડીની ઉપર છે અને સાદડી બોલની નીચે છે ટેબલ ની ઉપરના દફ્તર જોડે ખાનામાં સાચું કરો ચલો ટેબલની ઉપર તો દફતર એના પર સાચું અને ટેબલ નીચેના દફતર ઉપર ખોટું તો આ ખાનામાં ખોટું ઝાડની નીચે પડેલા સફરજનમાં લાલ રંગ પૂરો અને ઝાડની ઉપરના સફરજનમાં લીલો તો આ નીચે પડેલા સફરજન જે દેખાય છે ને એમાં કયો પૂરવાનો પાકી ગયેલું સફરજન એટલે લાલ રંગ પૂરી દેવાનો અને આ જે ઝાડ ઉપર સફરજન દેખાય છે એમાં કયો પૂરી દેવાનો લીલો રંગ પૂરી દેવાનો આપણી આસપાસના આકારો આજુબાજુ ઘણા બધા આકારો જુઓ છો જુઓ છો ને તો આને કહેવાય લંબચોરસ આને કહેવાય લંબ ગોળ ચોરસ ત્રિકોણ અને ગોળ તો નીચેના આકારોમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે રંગ પૂરવામાં બધાએ રંગ પૂરી દેવાના જુઓ અને આકારોના નામ બોલો મારી સાથે સાથે બોલજો સમઘન બોલો તો સમઘન ગોળો બોલો ગોળો શંકુ બોલો શંકુ લંબઘન બોલો તો લંબ ઘન નળાકાર બોલો ફરીથી નળાકાર

ઓળખી તેના નામ લખો અને આકારોની વસ્તુ પર શું કરવાનું છે ગોળ કરવાનું છે આવડે છે ને બધાને ગોળ કરતા પહેલો આકાર કયો દેખા છે ચોરસ તો ચોરસ કયું આ રહ્યું આ છે ગોળ તો ગોળ આ રહ્યું ત્રિકોણ આ છે ત્રિકોણ આને કહેવાય લંબગોળ તો મીણબત્તી લંબગોળ નીચેના આકારોને ઓળખી તેમના નામ લખો અને સરખા આકારની ફરતે ગોળ કરો આ છે ચોરસ તો ચોરસ ક્યાં છે આ રહ્યું આ છે ગોળ તો ગોળ પણ ક્યાં દેખાય છે દેખાય છે ને તમને ચિત્રમાં ક્યાં છે આ રહ્યું ગોળ આ છે ત્રિકોણ તો આ રહ્યું ત્રિકોણ કેવી મજા આવે છે આવે છે ને હા હવે ફરીથી જોડવાના છે જોડી દેશો કે નહીં જોડો તમે બધા મજા આવશે જોડવાની આકારના જેવી વસ્તુ આગળ ગોળ જોડી દેવાનું દડા જોડે ગોળ અને જોડે લંબ ગોળ મારી સાથે સાથે જોઈન્ટ ત્રિકોણની જોડે ત્રિકોણ લંબચોરસ લંબચોરસ ચોરસ આ છે ગોળ આ ચોરસ લંબ ગોળ લંબચોરસ ત્રિકોણ ફરીથી બધા જોઈને ચેક કરીને જોડી દેવાનું હવે નીચે દર્શાવ્યા પ્રમાણે આકારોમાં શું પૂરવાના છે રંગ પૂરવાના છે તમને આવડશે ને પીળો રંગ ચોરસમાં દિલમાં કેસરી જાંબલી રંગ સ્ટારમાં ત્રિકોણમાં લાલ શક્કરપારા જેવામાં લીલો અર્ધવર્તુળમાં કાળો લંબચોરસમાં વાદળી પૂર્ણ ગોળમાં ગુલાબી અને લંબગોળમાં કથ્થાઈ તો આ બધા આકારોમાં તમે સરસ મજાના રંગ પૂરી દેજો સરખા માપવાળા આકારોને જોડો ત્રિકોણ ક્યાં દેખાય છે આવડું જ ત્રિકોણ આ રહ્યું આ ત્રિકોણ આ રહ્યું આ બાજુ ત્રિકોણ અને આ ત્રિકોણ આ રહ્યું કેવી મસ્ત મજાનું છે મજા આવી ગઈ ને સૌથી નાના આકારમાં લાલ રંગ અને સૌથી મોટામાં પીળો તો ગોળમાં પીળો અને આમાં લાલ આમાં પીળો ક્યાં આવશે આ રહ્યો ને લાલ આમાં હવે શીખીશું ગબડવું ને સરકવું કેવી મજા આવે ગબડવા ને સરકવામાં તો પેલા શીખવી દઉં ગબડવું કોને કહેવાય ને સરકવું કોને કહેવાય સપાટી પર રહેલી વસ્તુને ધક્કો મારતા ખસે તે વસ્તુ સરકે અને ગબડી જાય તેને ગબડી જાય જેમ કે લખોટી ગબડી જાય ને તો ગબડેવી એવી વસ્તુ લખોટી પછી સ્ટ્રોબેરી ઈંડુ નારંગી દળો ટામેટું તળબૂચ તો સરકે એવી વસ્તુ કઈ સ્કૂલ બેગ નાસ્તાનો ડબ્બો માપ પટ્ટી પેન્સિલ બોક્સ પુસ્તક વાટકો રબર તો ગબડે અને સરકે તો કાચ ચક્ર સિક્કો પાણીની બોટલ મસ્ત મજાની જન્મદિવસની ટોપી વીંટી અને ગોળની ગોળ ગોળ ડબ્બી ગમે તેવી ડબ્બી હોય ડબ્બો હોય જે ગોળ હોય પણ ગબડે અને સરખે તો હવે ગબડતી વસ્તુ નીચે સાચાની નિશાની કરો તો આ દળો ગબડી જશે બીજું કોણ ગબડી જશે ટામેટું પણ ગબડી જશે ગબડશે ને તો હવે સરકતી વસ્તુ સામે સાચાની નિશાની સરકતી વસ્તુ આ પણ સરકશે અને દફ્તર પણ સરકશે અને કેમેરો પણ સરકી જશે તો એના પર સાચાની નિશાની કરી દેવાની સરકતી અને ગબડતી વસ્તુ હોય એના પર સાચું કઈ સરકે પણ ખરી અને ગબડે પણ ખરી હવે આમાંથી કઈ વસ્તુ સરકે છે અને કઈ વસ્તુ ગબડે છે તો પેન્સિલનું બોક્સ આ રિંગ રીંગ સરખે પણ અને ગબડે પણ પેનની ડબ્બી સરખે પણ અને ગબડે પણ તો આ બંને ઉપર જ સાચું આવશે આ બંને ઉપર ખોટાની નિશાની આવશે પછી શું આવ્યું હા ફૂટપટ્ટી નહીં સરખે આવી કાચ સરખે પણ અને ગબડે પણ પછી પાણીની બોટલ સરખે પણ ખરી અને ગબડે પણ ખરી પછી આ ડબ્બો એ પણ સરખે પણ ખરો અને ગબડે પણ ખરો અને પૈડું પણ સરખે અને ગબડે મજા આવીને આમાં ભૂલ છે મેં જે ટીક કરાવ્યું એ જ કરવાનું બરાબર ને હું ફરીથી કરી દઉં એના ઉપર તમે ફરીથી સાચું સાચું કરી દેવાનું બરાબર ને મજા આવીને ઓકે આ બધું જ તમે તમારી નોટબુકમાં લખી દેજો અને પાકું કરજો બાય બાય